યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકા ટુડે ફરી એકવાર ઉત્સવોની જાણકારી સાથે સમક્ષ હાજર છે દ્વારકાની અંદર આજે અને દ્વારકાધીશ મંદિરથી બે કિલોમીટર દૂર આવેલ મંદિર દ્વારકાધીશના મુખ્ય પટરાણ એવા રૂક્ષ્મણી મંદિર ખાતે આજે રુક્ષમણી વિવાહ મહોત્સવ ઉજવાયો ધામધૂમપૂર્વક આ ઉત્સવની અંદર દ્વારકાવાસીઓ ધર્મપ્રેમી જનતાઓ દ્વારકાની અંદર દર્શનાર્થીઓ આવેલા દરેક દર્શનાર્થીઓ તેમજ ખાસ વિવાહ મહોત્સવના મુખ્ય યજમાન પદે પોરબંદર સાંસદશ્રી રમેશ ધાડુક હતા અને એમના સાથે આ વિવાહ મહોત્સવની અંતર્ગત મધ્યપ્રદેશના રાજ્યસભા અને લોકસભાના કેન્દ્ર સાંસદશ્રીઓ પણ અહીં ઉપસ્થિત થયા હતા સૌ કોઈ માતા દ્વા માતા રુક્ષમણી અને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતાની લાગણી અનુભવી હતી માતાજીને અને ભગવાનને વિધિ વિધાનપૂર્વક અહીં જે છે લગ્ન મહોત્સવ કરવામાં આવે છે સૌપ્રથમ ભગવાનને માતાજીના કન્યાદાન દેવામાં આવે છે ત્યારબાદ ચોરિયાટા અને ત્યારબાદ કંસાર પણ જમાડવામાં આવે છે આમ પૂરી વિધિ વિધાનપૂર્વક જે છે એ ભગવાન શ્રી દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના વિવાહનો ઉત્સવ જે છે દ્વારકા ખાતે ઉજવાય છે તો દ્વારકાધીશ સત્યમ વિજ્ઞાની મહાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ પરમ પુરુષમ વંદે શ્રીમદ દ્વારવતીશ્વર રાજા ધીરાજ ભગવાન દ્વારકાધી સોનાની દ્વારકાના મલિક અને રાજ રાજેશ્વરી માતા રૂક્ષમણીજીના લગ્નનો ઉત્સવ એટલે ચૈત્ર સુદ અગિયારસના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો આ ત્રણ દિવસનો ખૂબ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ અને લગ્નનો માહોલ સૌથી પહેલે દિવસે એટલે કે રામનવમીને દિવસે સાંજેના ગીત તેમજ સંગીત સંધ્યા રાખવામાં આવેલી ત્યાર પછી તારીખ એકત્રીસને દિવસે સવારે ગ્રહ શાંતિ રૂડા મંડપારોપણ માં ભગવતીનો છપ્પન ભોગ મનોરથ કરવામાં આવેલો સવારે માતાજીને પીઠીના શંગાર માતાજીને મહેંદીની રસમ માતાજીને ઘરચોડોને પાણે તરંગીકાર કરવામાં આવેલું અને ત્યાર પછી સાંજે રાજા ધીરાજ અને રાજેશ્વરી માતા રૂક્ષ્મણીજીનો ભવ્ય શોભાયાત્રા અને વરઘોડો નીકળ્યો જે દ્વારકાધીશ મંદિરેથી નીકળી અને ભદ્રકાળી ચોકમાં એ પૂર્ણ થાય ત્યાર પછી તારીખ એક ચાર બે હજાર ત્રેવીસના દિવસે અગિયારસના દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષજીના લગ્નનો ઉત્સવ આપણું શાસ્ત્ર કહે છે વિધિ વિધાન પ્રમાણે લગ્ન થાય કે માધવપુરનો માંડવો જાદવપુરની જાન પરણે રાણી રૂક્ષમણી એવા રૂડા વડ છે ભગવાન આ દ્વારકાધીશજીના લગ્ન પરિવાર સાથે ઉજવવામાં આવેલા આ જગ્યા ઉપર હજારોની સંખ્યા ની અંદર ભક્તો પધારેલા હતા તરફથી આ જગ્યા ઉપર માતા રૂક્ષમણીજીના લગ્ન ની વિધિ ની અંદર એ સામેલ થયા હજારોની સંખ્યા ની અંદર ભક્તો આવે છે અને આ જગ્યા ઉપર આજે રૂક્ષમણી માતાજીના લગ્ન સંપન્ન કરવામાં આવેલા છે અસ્તુ જય દ્વારિકાધીશ તો દ્વારકા થી ધાર્મિક તથા આધ્યાત્મિક માહિતીઓ સાથે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડે કેમેરામેન કરણ કપૂર સાથે વૃંદા પાઢ્યા સાવ જય દ્વારિકાધીશ